बोटाद शहर ना भावनगर फाटक पास आवेल झवेरनगर विस्तार में रोड रस्ता अने गटर ने लई अनेक प्रकार की समस्याओं अनेक वार रजूआतों थता तंत्रना पेटनू पाणी ने हलता रहीशो पुकारी चूक्या त्राहीमाम। बोटाद शहरना भावनगर रोड विस्तार पासे फाटक पासे आवेल झवेरनगर विस्तारना रहीशो द्वारा अनेक प्रकार की समस्याओं जणावामां आवी, जेम के गटर लाइन पाणी रोड वगैरह जीवन जरूरियात एटले के महत्वनी सुविधाओं पायानी सुविधाओं अहीं आ विस्तार में उपलब्ध नथी, जे महत्व प्राथमिकताना धोरणे मळवी जोईए तेवुं झवेरनगरना रहेवासीओ जणावी रह्या छे। जे हाल कोईपण प्रकारनी सुविधाओं मळती नथी ત્યારે તંત્ર દ્વારા તેમજ બોટાદ નગરપાલિકા તેમજ વિસ્તારના કોર્પોરેટર સહિત અનેક વખત લેખિત મૌખિક સહિતની રજૂઆતો કરવા છતાં પણ તેઓની સમસ્યા હાલ જેની તે સ્થિતિમાં જ છે। તંત્ર દ્વારા અહીં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી, ત્યારે સ્થાનિક રહીશો દ્વારા મીડિયા સમક્ષ વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે અહીં રોડ રસ્તા પાણી અને ગટરની સુવિધાઓ શરૂ કરે તેવી માંગ કરી હતી। સાથે જ આ પંથકમાં હાલ ચોમાસાની શરૂઆત પહેલાં જ કાદવ કીચડ અતિશય માત્રામાં હોવાથી અહીંથી પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું। સાથે જ તેઓના સ્વાસ્થ્યને લઈ પોતાની ચિંતા જણાવી હાલ લોકોના આરોગ્ય સાથે ચેડા થાય અને સ્વાસ્થ્ય ખરાબ થાય તેવી સ્થિતિએ અહીં ગંદકીએ નિર્માણ લીધું છે। ત્યારે અહીંથી ચાલીને જવામાં તો ઠીક, પરંતુ વાહન લઈ નીકળવામાં પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે। ત્યારે કાદવ અને કીચડનું સામ્રાજ્ય ધરાવતા ઝવેરનગરના લોકો દ્વારા તંત્ર પાસે પ્રાથમિકતા રોડ રસ્તા અને પાણીની પાયાની સુવિધાઓ વહેલી તકે પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારો નામ જસુબેન ઘનશ્યામભાઈ। હાલ આ કયા વિસ્તાર આવેલો છે? બોટાદમાં ઝવેરનગર ભાવનગર ફાટક રોડ। હાલ આપની શું શું સમસ્યા છે બેન? બસ અમારે એક અમને આ રોડ હારો કરી દો અને એક અમને ગટર લઈને હારી કરી દો, અમને ભૂંગળા જોડ દો, બસ એ જ અમારી સમસ્યા। અમારે કારણ કે તકલીફ પડે છે, કોઈ બીમારી માણસ હોય તો રિક્ષા આવતી નથી, નથી મોટા વાહન આવતા તો અમારે કેવી રીતના લઈ જવાય ને એમને તકલીફ પડે છે। આ સમસ્યા કેટલા સમયથી આપને ત્યાં છે? ઘણા સમયથી છે, પણ વિસ્તારમાં રોડ નથી બહુ સારા એટલે એમને હાલોને તકલીફ પડે છે બહુ। આ બાબતની કોઈ રજૂઆત કરેલી હતી અગાઉ? હા, ઘણા વર્ષો વ્યાજ પણ હારી નથી થતી। તમે ક્યાં ક્યાં રજૂઆત કરેલી આ બાબતે? અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી છે પણ થઈ જ નથી, અમારું કામ કાંઈ નથી થયું। તો આપણી માંગણી શું છે હાલ? બસ અમને એક રોડ હારો કરી દો અને એક ગટર લઈને અમને હારી કરી દો। ગીતાબેન જીવરાજભાઈ, હાલ આપના વિસ્તારમાં કઈ કઈ સમસ્યા આવેલ છે? ગટર નથી કે રોડ નથી, હાલવાની તકલીફ પડે, માણસો બીમાર પડે તો જોડીમાં લઈને સામ માર્બલ ઉધી લઈ જવા પડે છે, અને જ્યારે જ્યારે મતદાન લેવાના થાય ત્યારે એમ કહે છે કે અમે તમને 6 મહિનાની અંદરમાં ગટર કરી દઈશું, રોડ કરી દઈશું, અત્યાર સુધી કોઈ વસ્તુ કરી નથી ને આજથી 15 વર્ષ સુધીમાં અમે 15 વર્ષથી અહીંથી રહી છીએ, 15 વર્ષની અંદરમાં કોઈ કાંઈ કામ કર્યું નથી। આ બધા એ કહેતા હતા કે અમે રોડ કરી દઈશું, ગટર કનેક્શન કરી દઈશું, 4 સીટ આવી જાય એટલે તમને બધી વ્યવસ્થા કરી દઈશું। કોઈ પણ કામગીરી થયેલ છે? નહીં, કોઈ પણ નથી ગયા, ખાડા ખડિયા આવીને બુરી જાય છે અને જીસીબી આખીને રોડ બગાડીને વયા જાય છે। તો આપની શું કોઈ ધ્યાન દેતા નથી, બસ અમારે રોડ જોવી ગટર કનેક્શન જોવી।